ગુજરાતમાં ગટર સાફ કરવા માટે ઉભરતા સફાઈ કામદારોની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવા વચ્ચે વડોદરાના ફરતીકુઈ ગામ પાસે હોટલનો ખાડકુવો સાફ કરવા ઉતરેલા પિતા પુત્ર સહિત સાત શ્રમજીવીઓના મોત થતા ખળભળાટ મચી ગયો છે. ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાડકુવાને સફાઈ કરવા ઉતરેલા પિતા પુત્ર સહિત સાત મજૂરોના ઝેરી ગેસના કારણે મોત થયા હતા. ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાડકુવામાં ઢળી પડ્યો હતો. તેને બચાવવા માટે અન્ય છ મજૂર ખાડકુવામાં ઉતર્યા હતા, પરંતુ તેઓ એક બાદ એક તમામ મોતને ભેટ્યા હતા. આ બનાવ બાદ હોટલ માલિક ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. રાત્રે 11 વાગ્યા પછી ખાડકુઓ સાફ કરવા માટેની પ્રક્રિયા હોટલ માલિકે ચાલુ કરાવી હશે. એમાં અંદર ગેસના કારણે કે અન્ય કારણે અંદર સાફ કરવા આવેલામાંથી ચાર સફાઈ કર્મચારીઓ જે ખાનગી કામ કરતા હોય છે એવા અને બીજા ત્રણ હોટલના કર્મચારીઓ મળી કુલ સાત જણા અવસાન પામ્યા છે. આ બનાવમાં જ્યાં સુધી હોટલ માલિકની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. અધિકારીઓએ જવાબદારો સામે પગલાંની ખાતરી આપતા પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા. જેસીબી મારફતે રૂપિયા 5,000માં ખાડકુવો સાફ કરી આપવામાં આવે છે, જ્યારે 2,000 રૂપિયા બચાવવાની લાયમાં હોટલ માલિકે રૂપિયા 3,000માં ખાડકુવો સાફ કરવા માટે મજૂરોને આપ્યો હતો. જો કે તેમની સુરક્ષા માટે હોટલ માલિક દ્વારા સુરક્ષાની કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી ન હતી. હાલમાં આ દર્શન હોટલના મેનેજર અને દર્શન હોટલના માલિક એ બંને ફરાર છે. એમની ઉપર પોલીસ વિભાગ દ્વારા પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પણ એના ઉપર FIR દાખલ કરવામાં આવી છે. સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે, તેમજ મૃતકના સ્વજનોને રૂપિયા 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ સમગ્ર ઘટનામાં જિલ્લા તંત્રમાં તપાસ કરવાના આદેશ કર્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.